નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 9 શીખીશું. એક્ટિવિટી 9 ની અંદર એક ડાયલોગ આપેલો છે અર્ચના અને તેની મમ્મી વિશે. અર્ચના નામની એક છોકરી છે, દરરોજ તેની ડાયરી લખે છે, પરંતુ કેટલાક દિવસથી ડાયરી લખવાનું ચૂકી જાય છે. તે પોતાની મમ્મીને પૂછીને લખે છે. અર્ચના તેની મમ્મી વચ્ચેનો જે ડાયલોગ છે એ હવે આપણે જોઈશું. તમે પણ વિદ્યાર્થી મિત્રો આવા ઘરે બેસીને પોતાની ડાયરી બનાવી શકો છો. તો એકવાર આ વિડીયો નિહાળી અને જે ડાયલોગ છે એ તમે જોઈ શકો છો. અર્ચના છે, મમ્મી પ્લીઝ ટેલ મી વેર વી ધ લાસ્ટ સન્ડે. મમ્મી તું મને કહે ને કે આપણે ગયા રવિવારે ક્યાં ગયા હતા. મમ્મી સે વી વેર ઓન ફાર્મ. આપણે ક્યાં ગયા હતા, ખેતર ઉપર ગયા હતા. અર્ચના કે ઓ યસ હા. વોટ વોઝ ધ નેમ ઓફ ધેટ બિગ ટ્રી, ત્યાં એક મોટું ઝાડ હતું એનું નામ શું હતું. મમ્મી સે બિગ ટ્રી, મોટું ઝાડ. અર્ચના કે વન નિયર ધ વોલ, એક કુવો હતો બાજુમાં. ઓ મમ્મી કે યસ ધેટ વોઝ ઇન આમ ટ્રી, એટલે કે ત્યાં શું હતું, આમનું, એટલે કે જે આમના ટ્રી આ એ રહ્યું. અર્ચના છે ઓકે વેર વોઝ આઈ ઓન ફ્રાઈડે આફ્ટરનૂન, આપણે શુક્રવારે બપોરે ક્યાં ગયા હતા. મમ્મી સે ઓ ફ્રાઈડે વોટ વોઝ ધ ડેટ, ત્યારે કઈ તારીખ હતી. કે અર્ચના કે ઇટ વોઝ 11th ઓફ ધેટ મંથ, આ મહિનાની 11મી તારીખે ક્યાં ગયા હતા. મમ્મી કે વેર ધ દૂધસાગર ડેરી, આપણે ક્યાં ગયા હતા, દૂધસાગર ડેરી ગયા હતા. અર્ચના કે એન્ડ મમ્મી ઓન ધ 12th, અને 12મી તારીખે. અને મમ્મી કે ઓ યુ એન્ડ યુઅર ફ્રેન્ડ્સ વેર એટ લાઇબ્રેરી, તું તારા મિત્રો ક્યાં ગયા હતા, લાઇબ્રેરીમાં રીડ કરવા માટે ગયા હતા. અર્ચના કે ઓ યસ આઈ રિમેમ્બર નાઉ, હા મને યાદ છે. આઈ વોઝ દેર વોઝ ઇન માય ફ્રેન્ડ્સ, હું મારા મિત્રો સાથે ગયો હતો. એન્ડ ઓન 10th ઓફ ધીસ મંથ, અને 10મી તારીખે ક્યાં ગયો હતો. મમ્મી કે ઓન 10th ઓફ ધીસ મંથ, આ મહિનાની 10મી તારીખે. યુ વેર એટ ધ ડોક્ટર ક્લિનિક, તું ક્યાં ગઈ હતી, દવાખાને ગઈ હતી ડોક્ટરના. અર્ચના કે યસ બટ આઈ વિલ નોટ રાઇટ ધેટ, હા પણ હું દવાખાનું લખીશ નહીં. મમ્મી કે વાય નોટ બેટા, શા માટે તું નહીં લખીશ. અર્ચના કે નો નો ઇટ વોઝ અ બેડ એક્સપિરિયન્સ, આ એક શું છે, ખરાબ અનુભવ થયો છે, અને હું ક્યારે લખીશ નહીં. મમ્મી કે બટ ઇટ વોઝ અ રિયલી એક્સપિરિયન્સ સો પ્લીઝ ડુ રાઇટ ઇટ, હા કે બેટા એક ખરેખર અનુભવ કહેવાય, અને આવા અનુભવ કાયમ હોય નહીં, એના માટે મમ્મીએ શીખવાડે છે કે તું આ લખ, એ તારા માટે ખરેખર અનુભવ કહેવાય, એના માટે એ અર્ચના લખે છે. ઉપરના આધાર નીચેનો કોષ્ટક ભરવાનો છે. ટાઈમ પેલેસ ને પીપલ એ તમને બ્લેન્ક આપેલી છે, તો તમે ઘરે એક ટેબલ તૈયાર કરવાનું છે. એમાં કયા લાસ્ટ સન્ડે, 12th મંથ, પછી 11th, 12th, 10th આ બધી ડેટ લખવાની છે. પછી પેલેસ કે કયા કયા સ્થળે ગઈ હતી, તો કયા કયા લાઇબ્રેરી છે, દૂધસાગર ડેરી છે, ખેતર ફાર્મ ઉપર છે એ લખવાનું. અને પીપલ એટલે કોની કોની સાથે ગયું છે, અર્ચના મધર ફાધર, અર્ચના એના ફ્રેન્ડ સાથે. આ તમે ટેબલ સરસ મજાનું આપેલું છે, ટેબલ અંદર તમારા બુકની અંદર તમે આ જે ડાયલોગ શીખી અને એના અંદર તમે લખી શકો છો. ટાઈમ એટલે કે જે સમય ગયા હોય તે, બીજું કે જે સ્થળે ગયા હોય તે, અને બીજું કે જે લોકો કોની કોની સાથે ગયા છે એ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું.